जय हिंद मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में तमारो स्वागत है। आज आप जोशू 24 ऑगस्ट 2022 नु करंट अफेर्स। आ करंट अफेर नी अंदर आप अलग अलग कैटेगरी नी अंदर करंट अफेर जोशू, जेनी अंदर स्थानिक, राष्ट्रीय, आंतरराष्ट्रीय, स्पोर्ट, व्यक्ति विशेष, दिन विशेष वगैरह। साथ मित्रों, आ करंट अफेर नी तमे एक पीडीएफ पण डाउनलॉड करी शकशो, जेनी लिंक अमे डिस्क्रिप्शन में आपी देशू। साथ तमने टेलिग्राम ग्रुपनी अंदर पण आ पीडीएफ मिली जशे। साथ मित्रों, 10 गुणनी टेस्ट पण डिस्क्रिप्शन नी अंदर आपवामां आवे छे, जे तमे आपीने स्वमूल्यांकन करी शको छो। साथ नवा आवो तो वीडियो ने लाइक, तमारा मित्रों सुधी शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। शुरुआत करिए आजना मोटिवेशन थी। इंसान सफल तब होता है जब वो दुनिया को नहीं बल्कि खुद को बदलना शुरू कर देता है। मित्रों, दुनिया क्यारे बदलाशे नहीं, कारण के तमे जे रीते बदलवा मागो छो एनी शुरुआत तमारे करवी पड़शे, अने तमारे ए रीते बदलावू पड़शे तो कदाच तमारामांथी अन्य व्यक्तिओ जोईने बदली शके, शीखी शके। तो दुनिया बदलवानी शुरुआत पण आपणे खुदथी करवानी छे। ऑगस्ट 2022ना अगत्यना दिवसोनी चर्चा करीए तो 1 ऑगस्टना दिवसे 2 दिवसों नेशनल माउंटेन क्लाइम्बिंग डे एटले के पर्वतारोहण, पर्वत चढ़वा माटेनो दिवस, ज्यारे यॉर्कशायर डे पण 1 ऑगस्टे, 2 ऑगस्टे वर्ल्ड लंग कैंसर डे एटले के विश्व फेफसाना कैंसर माटेनो दिवस, 4 ऑगस्टे कोस्ट गार्ड डे, 6 ऑगस्टे हिरोशिमा अने इंटरनेशनल बियर डे, 7 ऑगस्टे नेशनल हैंडलूम डे, 8 ઓગસ્ટે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે ભારત છોડો આંદોલન દિવસ, 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ અને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, જ્યારે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયોફ્યુલ ડે, 12 ઓગસ્ટની મિત્રો ચર્ચા કરીએ તો ઇન્ટરનેશનલ યુથ અને વર્લ્ડ એલિફન્ટ એટલે કે વિશ્વ હાથી દિવસ, 13 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ એટલે કે ડાબોળી દિવસ અને વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવે છે, જ્યારે 15 ઓગસ્ટે ભારતનો સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે બિનિંગ્ટન બેટલ ડે, 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયન ઇન્ડિપેન્ડન્સ ડે, જ્યારે 19 ઓગસ્ટે મિત્રો 2 દિવસ છે વર્લ્ડ ફોટોગ્રાફી અને વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે, 20 ઓગસ્ટના 3 દિવસોની ચર્ચા કરીએ તો વર્લ્ડ મોસ્કિટો એટલે કે વિશ્વ મચ્છર દિવસ, સદભાવના દિવસ અને ભારતીય અક્ષય ઉર્જા દિવસ, જ્યારે 23 ઓગસ્ટે છે બ્લેક રિબન ડે। શરૂઆત કરીએ તલાટીકમ મંત્રી 2015ના 5 પ્રશ્નોની। આના વિકલ્પો સાથે તમને પ્રશ્ન પૂછવામાં આવશે। તમારે અત્યારે 5 પ્રશ્નોના જવાબ કોમેન્ટ સેક્શનની અંદર આપવાના છે। સાથે મિત્રો, વિડીયોના અંતે આપણે આ તમામ પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું। પ્રથમ પ્રશ્ન છે, લજ્જા પુસ્તકના લેખિકા કોણ છે? તસ્લીમા નસરીન, અનિતા દેસાઈ, મમતા શર્મા કે અરુંધતી રોય? ચંદ્ર ઉપર ઉતરનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ, યુરી ગાગરીન, એલેક્સ ઇલેનોવ કે સુનિતા વિલિયમ્સ? ત્રીજા નંબર ઉપર છે, ઊંધો ઝંડો કઈ બાબતનું પ્રતીક છે? શાંતિ, ખતરો, કટોકટી કે શોખ? જ્યારે એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચ, રાજકોટ, અંકલેશ્વર કે બાજવા? અને પાંચમા નંબર ઉપર છે, વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 જાન્યુઆરી, 13 માર્ચ, 11 જુલાઈ કે 8 ઓગસ્ટ? પાંચે 5 પ્રશ્નોના જવાબ આપણે વિડીયોના અંતે જોશું। આજના કરંટ અફેરની શરૂઆત કરીએ। પ્રથમ કેટેગરી છે રાષ્ટ્રીય કરંટ અફેરની। રાજસ્થાન સરકારે સ્નાતકો માટે ટેક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। શરૂઆત કરી લઈએ આપણે રાજસ્થાનની। રાજધાની છે જયપુર, રાજ્યપાલ કાલરાજ મિશ્રા, મુખ્યમંત્રી છે અશોક ગેહલોત। હવે ટેક ગ્રેજ્યુએટ્સને વધુ રોજગારી યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાન સરકારે તેના પ્રકારની એક ફિનિશિંગ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે। આ સેન્ટરનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા 20 ઓગસ્ટે કરવામાં આવ્યું। આમ મિત્રો, સ્નાતકો માટે ટેક સેન્ટરનું ઉદ્ઘાટન
રાજસ્થાનની અંદર થયું છે. બીજા નંબર ઉપર છે ભારતની પ્રથમ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું મુંબઈની અંદર અનાવરણ કરવામાં આવ્યું. આ બસને દેશમાં જાહેર પરિવહનમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ બસમાં અર્ધ લો ફ્લોર, એર કન્ડિશન, પાછળના ઓવરહેંગ પર પહોળા દરવાજા અને પાછળની સીડી સાથે ઇલેક્ટ્રિક ડબલ ડેકર સુવિધા ઉપલબ્ધ છે. સાથે મિત્રો ઇલેક્ટ્રિક બસ છે, જેના કારણે પ્રદૂષણની અંદર તો ઘટાડો થશે જ. આ મિત્રો મુંબઈની અંદર ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્રીજા નંબર ઉપર છે એચડીએફસી બેન્કે ઉત્તર કેરળના કોઝીકોડમાં સૌ પ્રથમ મહિલા સંચાલિત શાખા ખોલી છે. આ શાખાની અંદર 4 મહિલા બેન્કર સંચાલન કરે છે. આ શાખા ચેરુટી રોડ ખાતે આવેલી છે, જે જિલ્લાના વેપારીઓનું હબ છે. એચડીએફસી બેન્કની મિત્રો ચર્ચા કરીએ તો હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ સીઈઓ શશીધર જગદીશન હેડક્વાર્ટર મુંબઈ 1994ની અંદર એચડીએફસી બેન્કની સ્થાપના થઈ અને મિત્રો ઉત્તર કેરળના કોઝીકોડમાં પ્રથમ મહિલા સંચાલિત શાખા ખોલી છે. ચોથા નંબર ઉપર છે પેટીએમે POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસના ઉપકરણ માટે સેમસંગ સાથે જોડાણ કર્યું છે. પેટીએમની પ્રથમ ચર્ચા કરીએ તો વિજય શેખર શર્મા એના સીઈઓ છે. વિજય શેખર શર્માએ જેની સ્થાપના કરી છે, ઓગસ્ટ 2010માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે નોઈડા, ઉત્તર પ્રદેશ. સેમસંગની મિત્રો ચર્ચા કરીએ તો 1 માર્ચ 1938ના રોજ એની સ્થાપના થઈ. લી બ્યુંગ ચુલે એની સ્થાપના કરી છે. સિયોલ સાઉથ કોરિયાની અંદર મિત્રો એનું હેડક્વાર્ટર છે. પેટીએમએ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસની જમાવટ દ્વારા સ્માર્ટ પેમેન્ટ તેમજ લોન સર્વિસ પોસ્ટ પેડની સુવિધા માટે સમગ્ર ભારતમાં સેમસંગ સ્ટોર સાથે ભાગીદારી કરી છે. આમ પેટીએમએ POS ઉપકરણ માટે સેમસંગ સાથે જોડાણ કર્યું. આંતરરાષ્ટ્રીય કરંટ અફેરની મિત્રો ચર્ચા કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે મલેશિયામાં પ્રથમ વિદેશી માર્કેટિંગ ઓફિસ ખોલી છે. હવે હેડક્વાર્ટર છે બેંગલુરુ. ફાઉન્ડર એટલે કે સ્થાપક છે મિત્રો વાલચંદ હીરાચંદ. 1963ની અંદર એની સ્થાપના થઈ. મલેશિયામાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, ટૂંકું નામ છે LCA, તેજસ માટે સંભવિત સોદાને ધ્યાનમાં રાખીને રાજ્ય સંચાલિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કુઆલાલમપુરમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ ઓફિસ ખોલવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમ મિત્રો મલેશિયામાં પ્રથમ વિદેશી માર્કેટિંગ ઓફિસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ખોલી છે. સ્પોર્ટ કરંટ અફેર તરફ આગળ વધીએ તો પ્રિયા મલિક અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીત્યો છે. કેડેટ વર્લ્ડ ચેમ્પિયન પ્રિયાએ બલ્ગેરિયાના સોફિયામાં વર્લ્ડ અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપ 2022માં મહિલાઓની 76 કિગ્રામાં સિલ્વર મેડલ જીત્યો. અગાઉ પ્રિયાએ કઝાકિસ્તાનની એલિના એટોસ્ટિકને હરાવીને પછી ક્વાર્ટર ફાઇનલમાં તુર્કીની મેલિસા સરિતાક સામે 6-4થી જીત મેળવી. આમ મિત્રો પ્રિયા મલિકે અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીત્યો છે. સાતમા નંબર ઉપર છે મનીષા કલ્યાણ. UEFA ચેમ્પિયન લીગ રમનાર પ્રથમ ભારતીય ફૂટબોલર બની છે. હવે મનીષા કલ્યાણ એક ભારતીય ફૂટબોલર છે. સાયપ્રિયોટ ફર્સ્ટ ડિવિઝન ક્લબ એપોલોન અને ભારતની મહિલા રાષ્ટ્રીય ટીમ માટે મિડફિલ્ડર તરીકે રમે છે. તેણીએ 2020-21 માટે AIFF એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન વિમેન્સ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો છે. આમ મનીષા કલ્યાણ UEFA ચેમ્પિયન્સ લીગ રમનાર પ્રથમ ભારતીય ફૂટબોલર બનશે. વ્યક્તિ વિશેષની મિત્રો ચર્ચા કરીએ તો ચંદ્રકાંત પંડિત કોલકાતા નાઇટ રાઇડર્સના નવા કોચ બન્યા છે. હવે ચંદ્રકાંત સીતારામ પંડિત એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે. 1986 થી 1992 દરમિયાન 5 ટેસ્ટ મેચ અને 36 ODI રમેલી. ભારતીય ક્રિકેટ ટીમ માટે વિકેટ કીપર બેટ્સમેન હતા. વિદર્ભ ક્રિકેટ ટીમને 2018 અને 2019માં સતત 2 રણજી ટ્રોફી જીતવા માટે કોચિંગ આપેલું. આમ મિત્રો ચંદ્રકાંત પંડિત
કે આજના નવા કોચ બન્યા છે. રાજેશ વર્માની મિત્રો ચર્ચા કરીએ તો દ્રૌપદી મુર્મુના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે વર્મા ઓડિશા કેડરના આઈએએસ અધિકારી છે. વર્મા ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના મુખ્ય સચિવ અને ઓડિશા સરકારના ઉર્જા વિભાગના મુખ્ય સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને હવે તેઓ રાષ્ટ્રપતિના મુખ્ય સચિવ બનવા માટે જઈ રહ્યા છે. 10મા નંબર ઉપર છે અનુજ પોદાર, બજાજ ઇલેક્ટ્રિકલ્સના નવા એમડી અને સીઈઓ બન્યા છે. બજાજ ઇલેક્ટ્રિકલ્સની મિત્રો ચર્ચા કરીએ તો મુંબઈની અંદર એનું હેડક્વાર્ટર છે. કમલ નયન બજાજ મિત્રો એના સ્થાપક છે, જ્યારે 14 જુલાઈ 1938 રોજ એની સ્થાપના થઈ. આ ભૂમિકામાં અનુજ પોદાર તમામ બિઝનેસ વર્ટિકલ્સ અને તેમની કામગીરીના સંચાલન માટે જવાબદાર રહેશે. અનુજ મે 2016 બજાજ ઇલેક્ટ્રિકલ સાથે બોર્ડમાં બિન કાર્યકારી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સંકળાયેલા છે. આમ અનુજ પોદાર બજાજ ઇલેક્ટ્રિકલ્સના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે. અહીં મિત્રો આપણે વિગતવાર કરંટ અફેર પૂર્ણ કરીએ છીએ. આજના સારાંશની ચર્ચા કરીએ તો રાજસ્થાન સરકાર સ્નાતકો માટે ટેક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ભારતની પ્રથમ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું. એચડીએફસી બેન્કે ઉત્તર કેરળના કોઝીકોડમાં પ્રથમ મહિલા સંચાલિત શાખા ખોલી, જ્યારે પેટીએમએ POS ઉપકરણ માટે સેમસંગ સાથે જોડાણ કર્યું. HAL એ મલેશિયામાં પ્રથમ વિદેશી માર્કેટિંગ ઓફિસ ખોલી, જ્યારે પ્રિયા મલિક વર્લ્ડ અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપ 2022 સિલ્વર મેડલ જીત્યો. મનીષા કલ્યાણ UEFA ચેમ્પિયન્સ લીગ રમનાર પ્રથમ ભારતીય ફૂટબોલર, જ્યારે મિત્રો ચંદ્રકાંત પંડિત કોલકાતા નાઇટ રાઇડર્સના નવા કોચ બન્યા છે. 9મા નંબર ઉપર આપણે જોયું રાજેશ વર્માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નવા સચિવ તરીકે અને અનુજ પોદાર બજાજ ઇલેક્ટ્રિકલ્સના નવા MD અને CEO બન્યા છે. આજના પ્રશ્નની ચર્ચા કરીએ જેનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. હર ઘર જલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? હર ઘર જલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. વિડીયોની શરૂઆતમાં જે આપણે 5 પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબની ચર્ચા કરીએ તો લજ્જા પુસ્તકના લેખિકા છે તસ્લીમા નસરીન. ચંદ્ર ઉપર ઉતરનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ. ઊંધો ઝંડો કટોકટી બાબતનું પ્રતીક છે. એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું બાજવામાં આવેલું છે, જ્યારે વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. અહીં આપણે કરંટ અફેરના તમામ વિભાગો પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે ભવિષ્યની અંદર જે કાંઈ પરીક્ષાઓ યોજાવા માટે જઈ રહી છે તેની અંદર તમને ખૂબ ઉપયોગી થાય. સાથે મિત્રો વિડીયોને લાઈક, તમારા મિત્રો સુધી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, જેથી આવા જ વિડીયો તમારા સુધી પહોંચે. સાથે મિત્રો તમારા કાંઈ સજેશન હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો અને મિત્રો ખાસ તમારા મિત્રો સુધી પણ શેર કરી શકો છો. આવતીકાલે નવા કરંટ અફેર સાથે ખૂબ ઝડપથી તમારી સમક્ષ હાજર થશું. જય હિન્દ.